नमस्ते बाळको, जय श्री कृष्ण। आपणे गया तासमां बाराक्षरी जोई रह्या हता अने एमां आपणे हस्वय सुधीनी बाराक्षरी बराबर जोई लीधी हती। हवे त्यांथी आपणे आगळ जोवानी छे। तो तमे अंग्रेजीनी फॉल लाइननी नोटमां सुंदर रीते एने लखी लीधी हशे अने तैयार पण करी लीधी हशे। करी छे ने बाळको? करी छे के नहीं? करी हशे बराबर। अने तैयार करवानी छे, बधाए फरजियात एने तैयार करवानी छे। आजे आपणे दीर्घई वाळी बाराक्षरी जे आवे छे बराबर की की की, ए आपणे त्यांथी आगळ शरूआत करवानी छे। तो जुओ की आमां शुं आवशे? के डबल ई, आपणे पहेलामां आई आવતું હતું, આમાં આવશે ઈ। ખી કે એચ ડબલ ઈ, ગી જી ડબલ ઈ, ગી જી એચ ડબલ ઈ, ચી તો સી એચ ડબલ ઈ, છી તો સી ડબલ એચ ડબલ ઈ, જી તો જે ડબલ ઈ, જી તો જે એચ ડબલ ઈ, ટી તો ટી ડબલ ઈ, એ જ રીતે છે ટી તો ટી એચ ડબલ ઈ, ડી તો ડી ડબલ ઈ, ડી તો ડી એચ ડબલ ઈ, અણી તો એન ડબલ ઈ, પાછળ શું લાગે છે? ડબલ ઈ લાગે છે। ટી તો ટી ડબલ ઈ, થી તો ટી એચ ડબલ ઈ, એ જ રીતે છે ડી તો ડી ડબલ ઈ, ધી તો ડી એચ ડબલ ઈ, એ જ રીતે છે ની તો એન ડબલ ઈ, પી તો પી ડબલ ઈ, ફી તો પી એચ ડબલ ઈ અથવા તો એફ ડબલ ઈ, બંને રીતે લખી શકાય। બી તો બી ડબલ ઈ, બી તો બી એચ ડબલ ઈ, મી તો એમ ડબલ ઈ, ઈ તો વાય ડબલ ઈ, રી તો આર ડબલ ઈ, લી તો એલ ડબલ ઈ, એ જ રીતે છે બી તો વી ડબલ ઈ, સી તો એસ એચ ડબલ ઈ, સી તો એસ એચ ડબલ ઈ, સી તો એસ ડબલ ઈ, હી તો એચ ડબલ ઈ, અડી તો એલ ડબલ ઈ, ક્ષી તો કે એસ એચ ડબલ ઈ અથવા તો એક્સ ડબલ ઈ, બંને રીતે બાળમિત્રો તમે લખી શકો। ગ્ની તો જી એન ડબલ ઈ અથવા જે એન ડબલ ઈ, આને પણ બે રીતે લખાય, જે રીતે અમુક શબ્દો આવતા હોય એમાં એનું સ્પેલિંગ એ રીતે બને છે, તો તમારે એ રીતે એને લખવાનું છે, એના બે અર્થ થાય છે। એ જ રીતે હવે જોઈએ આપણે કુ, ખો બરાબર, હસ્વ કુ બરાબર, આપણે જેમ હસ્વઈ અને દીર્ઘઈ કી ખી એ જોયા, એ જ રીતે કુ કુ એની આખી કક્કાવારી આપણે જોવાની છે, બારાક્ષરી આપણે જોવાની છે। તો કુ આપણે જેમ કીમાં જોયું કે ડબલ ઈ લાગતું હતું, શું લાગતું હતું? ડબલ ઈ લાગતું હતું પાછળ। હવે આ કુ છે બરાબર, હસ્વ કુ છે, તો એમાં યુ લાગશે, શું લાગશે? યુ લાગશે પાછળ। જુઓ કુ તો કે યુ, ખુ તો કે એચ યુ, ગુ તો જી યુ, ગુ તો જી એચ યુ, જોવાનું છે તમારે કે કયો ગ છે, એ પ્રમાણે એને લખાય છે। ચુ તો સી એચ યુ, છુ તો સી ડબલ એચ યુ, એ જ રીતે છે જુ તો જે યુ, જુ બે જવ આવે છે આપણને બરાબર, તો આ જુમાં જે યુ આવે અને આ જુમાં જે એચ યુ, એ જ રીતે છે ટુ તો ટી યુ। હવે જો ઠુ તો ટી એચ યુ, ડુ તો ડી યુ, ડુ તો ડી એચ યુ, અણુ તો એન યુ, તુ તો ટી યુ, થુ તો ટી એચ યુ,
दो तो डी यू, दो तो डी एच यू, ये ज रीते छे नो तो एन यू, पो तो पी यू, फो तो पी एच यू अथवा तो एफ यू, पछी बो तो बी यू, बो तो बी एच यू, बूमा बी यू थाय तो बूमा एच वच्चे उमेराई जाय छे बी एच यू, मू तो एम यू, यू तो वाय यू, रो तो आर यू, लू तो एल यू, वू तो वी यू, बराबर ये ज रीते जो सो हवे सो आवशे शू तो एस एच यू, शू तो एस एच यू, सू तो एस यू, हू तो एच यू, ड़ू बराबर तो एल यू, क्षो तो के एस एच यू अथवा तो एक्स यू, बन्ने थाय छे ए ज रीते ग्नू तो जी एन यू अथवा तो जे एन यू, बराबर बन्ने थाय छे। હવે આ આપણે કઈ બારાક્ષરી જોઈ મિત્રો, તો હસ્વ વાળી જોઈ। હવે આપણે શું જોવાની છે, તો દીર્ઘ ઉ વાળી બારાક્ષરી જોવાની છે। હવે આપણે જોઈએ દીર્ઘ ઉ વાળી બારાક્ષરી। તો જુઓ કુ, આપણે જે પહેલામાં જ્યારે હસ્વ ઉ આવતું હતું ત્યારે યુ લાગતું હતું, શું લાગતું હતું, યુ લાગતું હતું પાછળ। હવે આવે છે દીર્ઘ ઉ, તો દીર્ઘ ઉમાં શું લાગે છે જુઓ, ડબલ ઉ, શું લાગશે ડબલ ઉ। આ પાછળના શબ્દો ખાસ યાદ રાખવાના જેથી તમને આખી બારાક્ષરી યાદ રહી જશે। જો કુ તો કે ડબલ ઓ, ખુ તો કે એચ ડબલ ઓ, ગુ તો જી ડબલ ઓ, ગુ તો જી એચ ડબલ ઓ, ચુ તો સી એચ ડબલ ઓ, એ જ રીતે છુ તો સી ડબલ એચ ડબલ ઓ, જુ તો જે ડબલ ઓ, જુ તો જે એચ ડબલ ઓ, ટુ તો ટી ડબલ ઓ, ઠુ તો ટી એચ ડબલ ઓ, ડુ તો ડી ડબલ ઓ, ડુ તો ડી એચ ડબલ ઓ, અણુ તો એન ડબલ ઓ, તો તો ટી ડબલ ઓ, શું લાગે છે પાછળ ડબલ ઓ લાગે છે, થો તો ટી એચ ડબલ ઓ, દો તો ડી ડબલ ઓ, દો તો ડી એચ ડબલ ઓ, નુ તો એન ડબલ ઓ, પો તો પી ડબલ ઓ, ફો તો પી એચ ડબલ ઓ અથવા તો એફ ડબલ ઓ, બુ તો બી ડબલ ઓ, બુ તો બી એચ ડબલ ઓ, મુ તો એમ ડબલ ઓ, એ જ રીતે યુ તો વાય ડબલ ઓ, રુ બરાબર આ રૂ આ રીતે લખાય જુઓ તો આર ડબલ ઓ, લુ તો એલ ડબલ ઓ, એ જ રીતે છે વુ તો વી ડબલ ઓ, સુ તો એસ એચ ડબલ ઓ, શુ તો એસ એચ ડબલ ઓ, સુ તો એચ ડબલ ઓ, હુ તો એચ ડબલ ઓ, ડુ તો એલ ડબલ ઓ, ક્ષુ તો કે એસ એચ ડબલ ઓ અથવા તો એક્સ ડબલ ઓ, બે રીતે લખાય છે ને, એ જ રીતે જ્ઞો, ગ્નો જી એન ડબલ ઓ અથવા તો જે એન ડબલ ઓ, એને પણ આપણે કેવી રીતે લખી શકીએ છીએ, બે રીતે લખી શકીએ છીએ, બરાબર। તો આપણે દીર્ઘવાળી જોઈ બારાક્ષરી, એ પછી હસ્વવાળો જોયો અને દીર્ઘ જોયો, બરાબર બાળકો। હવે આપણે આગળ જોવાનું છે, આગળની બારાક્ષરી હજુ જોવાની છે, એ જુઓ। આ જે કક્કાવાળી છે, જે બારાક્ષરી છે, કે કે ગે બરાબર, એક માત્રા, કોને એક માત્રા, કે, એ બારાક્ષરી આપણે જોવાની છે। તો જુઓ કે, તો કે નો શું થાય છે, કે ઈ, હવે શું લાગે છે, ઈ લાગે છે પાછળ, ખે તો કે એચ ઈ, ગે તો જી ઈ,
गे तो जी एच ई, चे तो सी एच ई, छे तो सी डबल एच ई, जे तो जे ई, जे तो जे एच ई, टे तो टी ई, ठे तो टी एच ई, डे तो डी ई, डे तो डी एच ई, अणे तो एन ई, ते तो टी ई, थे तो टी एच ई, दे तो डी ई, दे तो डी एच ई, ने तो एन ई, पे तो पी ई, फे तो पी एच ई अथवा तो एफ ई बन्ने थाय, बे तो बी ई, बे तो बी एच ई, मे तो एम ई, ए तो वाई ई, रे तो आर ई, ले तो एल ई, वे तो वी ई, एज रीते से तो एस एच ई, से तो एस एच ई, से तो एस ई, हे तो एच ई, अड़े तो एल ई, क्षे तो के एस एच ई अथवा तो एक्स ई, ग्ने तो जी एन ई अथवा तो जे एन ई, बन्ने रीते ने लखाय छे। हवे बाळको आपणे आजे केटली बार अक्षरी जोई, दीर्घई वाळी जोई, हस्वऊ जोयु अने दीर्घऊ जोयु, ए पछी एक मात्रा वाळी, बराबर। आटली बार अक्षरी आपणे जोई। आ बार अक्षरी तमारे अंग्रेजीनी फॉल लाइननी नोटमां सुंदर रीते लखी अने तैयार करवानी छे। आगळना तासमां आपणे फरी कोने बे मात्रा कई, खने बे मात्रा खई, ए बाराक्षरी ની જે લાઈન છે, જે કક્કાવાળી છે, એ આપણે આગળ ચલાવીશું। ત્યાં સુધી તમારે આ લખી અને સુંદર રીતે એને લખી અને તૈયાર કરી લેવાની છે, બરાબર બાળકો? આવજો। જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ।